મારું પણ પહેલી જ વખત છે આ ઓપન માઇક. આ પહેલા ક્યારેય પરફોર્મ કરેલું નથી. આ એક કવિતા ગુજરાતીમાં મને લખવાનો શોખ છે તો તેને મારે લખી છે. એક એવા યુવાન ઉપર છે, આમ તો જનરલી બધા માટે લાગુ પડી શકે. એક એવા યુવાન માટે છે કે જે નોકરી કરવા માગે છે, કામ કરવા માગે છે, પણ હારું કોઈ કામ દેતું નથી અથવા તો કામ મળતું નથી. હવે એ સમયે એના મનમાં શું ચાલી રહ્યું છે, આજુબાજુવાળા લોકો એને શું કહી રહ્યા છે અથવા તો કેવા ટોન્ટ મળી રહ્યા છે ભાઈને, તે ઉપર મેં કંઈક લખ્યું છે. તો કવિતાનું નામ છે નવરો છું હું પણ નકામો નથી. સમયની કિંમત હું પણ જાણું છું, ક્ષણે ક્ષણને હું પણ માણું છું. સમયની કિંમત હું પણ જાણું છું, ક્ષણે ક્ષણને હું પણ માણું છું. ન કાંઈ પૂછો ના કાંઈ કહો, કહેવા જે માંગો છો એ બધું હું પણ જાણું છું. નવરો છું હું પણ નકામો નથી. મમ્મીની જે નજરમાં પ્રેમ હતો જોતો, મમ્મીની જે નજરમાં પ્રેમ હતો જોતો, ત્યાં ઘરે જોઈ મને ચિંતા આવે એને દેખાય છે. ઘણી વાર કેવું થાય કે છોકરો જુવાન થઈ જાય ને ઘરે બેઠો હોય ને તો મમ્મીને બહુ ટેન્શન ચડાય કે હારું કંઈ કામે નથી જતો. કે મમ્મીની જે નજરમાં પ્રેમ હતો જોતો, ત્યાં ઘરે જોઈ મને હવે ચિંતા દેખાય છે. વાંચું છું એની આંખોમાં સ્પષ્ટ કે શું થશે આનું. વાંચું છું એની આંખોમાં સ્પષ્ટ કે શું થશે આનું. કેવું છે એને પણ બસ એટલું જ કે નવરો છું હું પણ નકામો નથી. ટીવી મોબાઈલમાં મથતો હું જ્યારે, આખો દિવસ હરતો ફરતો હું જ્યારે. ટીવી ને મોબાઈલમાં હું મથતો જ્યારે, આખો દિવસ હરતો ફરતો હું જ્યારે. જોઈ મારી આ રીત પપ્પા તો બહુ ગુસ્સે થાય છે. જોઈ મારી આ રીત પપ્પા તો બહુ ગુસ્સે થાય છે. કહેવું છે એમને પણ બસ એટલું જ કે નવરો છું હું પણ નકામો નથી. એક અવાજે કામ જેમના માટે હું છોડી હતો દેતો, એક અવાજે કામ જેમના માટે હું છોડી હતો દેતો. આ વાત છે આપણા મિત્રોની કે જે ગ્રુપ સર્કલ આપણે બહુ વધારે ઓળખતું હોય, કે જે વાત આપણે મમ્મી પપ્પા કે કોઈ સાથે શેર ન કરી તે એક મિત્ર સાથે શેર થાય. કે એક અવાજે કામ જેમના માટે હું છોડી હતો દેતો, જે મિત્રોની મુલાકાત હું રોજ હતો લેતો. કરતો બહુ હેરાન જેમને હું મળું છું જ્યારે, કરતો બહુ હેરાન જેમને હું મળું છું જ્યારે. આજ એ જ બધા કરે છે ઉપેક્ષા હું બોલાવું છું ત્યારે. આજ એ જ બધા કરે છે ઉપેક્ષા હું બોલાવું છું ત્યારે. થઈ રહી છે અવગણના બધા જ સમયે, થઈ રહી છે અવગણના બધા જ સમયે. કેવું છે એમને પણ બસ એટલું જ કે નવરો છું હું અત્યારે પણ નકામો નથી. નીકળું છું રાતે શેરીઓમાં જ્યારે. આ વાત આવી સોસાયટીની, તમારા આજુબાજુવાળા છે ને તમારી બહુ પંચાત હોય કે તમે શું કરો હો, ક્યાં જાઓ હો. તમારા મમ્મી પપ્પા જેટલું ટેન્શન ન હોય ને એટલું તમારા આજુબાજુ વાળાને હોય કે આનું શું થાય, તો તારી ઘરે ક્યાં કઈ માગવા આવ્યો ભાઈ હું. નવડું છું નીકળું છું રાતે શેરીઓમાં જ્યારે, નીકળું છું રાતે શેરીઓમાં જ્યારે. આંખો અનેક જોઈ અથડામણ થાય છે ત્યારે, આંખો અનેક જોઈ અથડામણ થાય છે ત્યારે. ખુશફુશ થતી વાતો હું પણ સાંભળું છું જ્યારે, ખુશફુશ થતી વાતો હું પણ સાંભળું છું જ્યારે. કહેવું છે એમને પણ બસ એટલું જ, કહેવું છે એમને પણ બસ એટલું જ કે નવરો છું હું અત્યારે પણ નકામો નથી. હવે આ બધી વાતો થઈ કે આજુબાજુના લોકો શું વિચારે છે, આ ભાઈને શું મગજમાં હાલે છે. હવે એનો એક એક જવાબ દેવા માંગે છે. એક લાસ્ટ વાત છે કે જવાબ છે આ બધાનો બસ એક જ મારી પાસે, જવાબ છે આ બધાનો બસ એક જ મારી પાસે. થવું છે મારે પણ કામનું, થવું છે મારે પણ કામનું. શું મારા લાયક કામ છે તમારી પાસે, શું મારા લાયક કામ છે તમારી પાસે. મળે ના મળે, ના મળે જવાબ કદાચ કોઈ પાસેથી, મળે ના મળે જવાબ કદાચ કોઈ પાસેથી. કહેવું રજને બસ આજ એટલું જ, કહેવું રજને બસ આજ એટલું જ કે નવરો છું હું પણ નકામો નથી. થેન્ક યુ.